વડોદરામાં પ્રબોધ સ્વામી જૂથ દ્વારા આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્યોત્સવ અંતર્ગત ગુરુ ભક્તિ મહોત્સવનું આયોજન લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રબોધ સ્વામી જૂથના હજારો કાર્યકરો હાજર રહેશે। ગુરુ ભક્તિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજરી આપશે। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આ કાર્યક્રમ વિશે વધુ વાત કરી રહ્યા છે। યુનુસ, પ્રબોધ સ્વામી જૂથ દ્વારા આજે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે આ ધાર્મિક કાર્યક્રમને, કયા પ્રકારના ત્યાં દ્રશ્યો જોઈ રહ્યા છો આપ અને તૈયારીઓ કેવી છે? શિવાની હરિધામ સુખડામાંથી છૂટા થયા બાદ અને ત્યાંથી જે બાકરોલ ખાતે ગયા ત્યાર પછીનો સૌથી પહેલો મોટો કાર્યક્રમ છે હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રગટ્યોત્સવ અંતર્ગત ગુરુ ભક્તિ મહોત્સવનું આયોજન પ્રબોધ સ્વામી જૂથ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં પણ આ કાર્યક્રમ માટે વડોદરા શહેરની પસંદગી કરવામાં આવી છે। આજુબાજુ રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને લગભગ 70,000થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહે તેવી તૈયારીઓ કરવામાં આવેલી છે। સમગ્ર જે કેમ્પસ છે તેના જે દ્રશ્યો બતાવીશ કે ત્યાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે। સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને કચ્છથી ઉત્તર ગુજરાત સુધી હરિભક્તો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। આપણી સાથે સુચેતન સ્વામીજી છે, કયા પ્રકારનું આયોજન, કેટલા લોકો ઉપસ્થિત રહેશે અને કોણ કોણ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે? ગુરુ ભક્તિ મહોત્સવ એ સ્વામીજીને ખૂબ જ યુવાનોનું સર્જન ગમતું હતું એટલે ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજે અમને સૌને એક સંદેશો આપ્યો કે આપણે સ્વામીજીને કંઈક 88માં પ્રાગટ્યને અર્ઘ્ય અર્પણ કરી શકીએ તો યુવાનોના ચારિત્ર ઘડતર માટે એક સરસ મજાનો આવો કાર્યક્રમ કરીએ। એ કાર્યક્રમનું નામ જ ગુરુ ભક્તિ મહોત્સવ આપવામાં આવ્યું। આજના મંગલકારી દિવસે સાંજે 7:30 વાગે એ કાર્યક્રમની શરૂઆત થશે અને એ કાર્યક્રમમાં શરૂઆતમાં જ ભજન સંધ્યાથી એ કાર્યક્રમની શરૂઆત થશે। ત્યારબાદ ગુરુદેવ પ્રબોધ સ્વામી મહારાજ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની દિવ્ય મૂર્તિ સાથે એક અહીંયા આગમન કરવામાં આવશે અને આગમનની સાથોસાથ સ્ટેજ ઉપર ઉપસ્થિત થયા બાદ ત્યાં સર્વે મહાનુભાવો ઉપસ્થિત થયા બાદ એક સરસ મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ યુવાનો દ્વારા જ કે જેના દ્વારા એક સરસ સંદેશો મળે અને એટ્રેક્શન પણ થાય એવું એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે। ત્યારબાદ પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય સર્વમંગલ સ્વામી જેવા પવિત્ર સંતોના એક સરસ મજાના ઉદબોધનો જે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રસંગો ટાંકીને યુવાનોના જીવનમાં કેવી રીતે ઘડતર કરી શકાય એની વાતો સરસ મજાની મૂકવામાં આવશે। ત્યારબાદ સીએમ સાહેબ પધારશે, એમની સાથોસાથ સી આર પાટીલ સાહેબ પધારશે અને એમના પણ ઉદબોધનો એક સરસ મજાના યુવાનોને મળે એવું પણ એક સરસ આયોજન કર્યું। ત્યારબાદ જૈન મુનિજી આચાર્ય જે નય પદ્મ સાગરજી મહારાજ પધારી રહ્યા છે એ એમના પણ આશીર્વાદ મળશે। ત્યારબાદ પ્રબોધ સ્વામીજી મહારાજના આશીર્વાદ મળશે અને ત્યારબાદ જેટલા સમગ્ર પરિસરની અંદર ઉપસ્થિત છે એ બધાના એક સમૂહ આરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અન્ય ધર્મના, અન્ય સંપ્રદાયના ધર્મગુરુઓ, મહાનુભાવો તો આવવાના છે પરંતુ આપના જે ગુરુઘર છે તેની અંદરથી કોને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે? પ્રેમ સ્વરૂપ મહારાજ કે અન્ય કોઈને કોને કોને હરિધામ સુખડામાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોઈ ઉપસ્થિત રહેવાનું છે કે કેમ? આમંત્રણ તો વડીલ સંતોને, પ્રેમ સ્વામીજીને, ત્યાગ સ્વામીજીને, સમને સર્વને મોકલ્યું છે પણ એમણે પણ આવો એક કાર્યક્રમ રાખ્યો છે સુરતની ધરતી પર એટલે એમનું કન્ફર્મેશન આવ્યું નથી પણ આમંત્રણ સર્વેને મોકલ્યું છે। આજના કાર્યક્રમને એક રીતે શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવે છે, કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે અને આજના આ કાર્યક્રમ થકી શું સંદેશો આપવા માંગો છો? 70,000 જેટલા યુવાનો અહીંયા ઉપસ્થિત રહેવાના છે। સંદેશો તો એક જ છે કે જે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને યુવાનોનું ચારિત્ર ઘડતર ગમતું હતું એના જીવનમાં ખાનદાની ખમીરતા વિવેક પ્રગટે એ એક જ સંદેશો આપીને સૌના જીવનમાં સમ સુરત ભાવની એકતા પ્રગટે એક જ સંદેશો છે। ધન્યવાદ આ હતા સુચેતન સ્વામી। આજના કાર્યક્રમમાં લગભગ 70,000થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે અને તેના માટે જે સ્થાનિક તંત્ર છે, પોલીસ તંત્ર છે, તેઓ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવેલી છે। શહેર પોલીસ તંત્ર દ્વારા જે સમગ્ર ગ્રાઉન્ડ છે તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે હેતુસર પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને આજે સાંજે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ થકી જે પ્રબોધ સ્વામી જૂથ છે તેઓ દ્વારા શક્તિ પ્રદર્શનનો પ્રયાસ છે। તો બીજી તરફ જે હરિધામ સોખડા સાથે સંકળાયેલા જે મુખ્ય સંતો છે પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામી
સ્વામી દ્વારા સુરત ખાતે પણ આ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોવાનું હવે એ છે કે આ બે જૂથોના આ શક્તિ પ્રદર્શન થકી આગામી દિવસોમાં હવે આ જે હરિદમ સુખડાનો વિવાદ છે તે કઈ દિશા તરફ આગળ વધશે. બિલકુલ યુનુસ, આગળ પણ અપડેટ મેળવીશું આપની પાસેથી. તો આજે આ પ્રાગટ્યોત્સવની તૈયારી તડામાર થઈ રહી છે અને હજારોની સંખ્યામાં હરિભક્તો અહીં હાજર રહેવાના છે અને પ્રબોધ સ્વામી જૂથના કાર્યકરોનું આ શક્તિ પ્રદર્શન હોય તે રીતે પણ આ કાર્યક્રમને જોવામાં આવી રહ્યો છે.